નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ શું જાણો છો કે આપણે સાયકોલોજી એમસીક્યુની ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છીએ તો તેના આપણે અત્યાર સુધીમાં સાત વિડીયો બનાવી ચૂક્યા છે દરેક વિડીયોમાં ટ્વે ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ મૂકેલા છે કે કે દરેક વિડીયોમાં પચીસ પચીસ ક્વેશ્ચન દરેક વિડીયોમાં મૂકેલા છે તો ટોટલી અત્યાર સુધીમાં આપણે જોઈએ તો એકસો પંચોતેર ક્વેશ્ચન આપણે સાયકોલોજીના કરી ચૂક્યા છીએ અને આજે પણ આપણે ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન જોવાના છે Okay. અને એ પણ તમારો યુનિટ નંબર આપણે બે અત્યારે એમ લીધેલો છે કે વર્તનના જૈવિક આધારો ઓકે એટલે કે મૂળ તમારા જી સેટનું અહીંયા યુનિટ નથી પણ અહીંયા તમને એમને યુનિટ વાઇઝ એમસીક્યુઝ કરાવું છું ઓકે તો અહીંયા વર્તનના જૈવિક આધારો જે છે એના આપણે પ્રશ્નો કરવાના છે અને જે તમારો અત્યારે ભાગ નંબર ચાર છે એના આપણે પંચોતેર ક્વેશ્ચન કર્યા છીએ અને આજે આપણે પચીસ ક્વેશ્ચન કરીશું એટલે ટોટલ તમને હન્ડ્રેડ ક્વેશ્ચન આમાંથી જોવા મળશે અને આજનો વિડીયો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આમાં આપણે જી સેટ પૂછાયેલા ક્વેશ્ચન પણ મૂકેલા છે ઓકે તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ હશે તેમને પણ આ વિડીયો ખૂબ યુઝફુલ થવાના છે સાયકોલોજીના કારણ કે હવે દરેક ક્ષેત્રમાં સાયકોલોજીના ક્વેશ્ચન આવતા હોય છે ઓકે તો દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડિયો છે ઓકે તો ચાલો આપણે જોઈએ આજના પ્રશ્નો સૌથી પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે આ ચેનલ પર નવા હો અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આ ચેનલ ઉપર છે પણ વિડીયો મુકાઈ રહ્યા છે નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ આજના પ્રશ્નો પ્રશ્ન નંબર પંચોતેર છે કે આપણા શરીરની ચયાપચયની ક્રિયા નું સમતોલન જાળવવા માટે કયો સ્ત્રાવ જવાબદાર છે તો અહીંયા તમારો જવાબ આવશે થાઇરોક્સિન જે થાઇરોક્સિન છે જે આપણા થાઇરોઇડ ગ્રંથિમાંથી એ સ્ત્રાવ નીકળતો હોય છે અને એ જે સ્ત્રાવ છે જે હોર્મોન છે એ હોર્મોનને આપણે થાઈરોક્સિન કહેવામાં આવે છે અને આ થાઇરોક્સિન શું કરે છે આપણા શરીરમાં જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ઓકે તો જે એનું ચયાપચય થવાનું જે પ્રક્રિયા છે એનું સમતોલન જાળવવાનું કામ પણ કરે છે થાઇરોક્સિન થાઇરોક્સિન સ્ત્રાવ અથવા તો હોર્મોન કરે છે ઓકે પ્રશ્ન નંબર છોતેર છે કે મી મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ કઈ ગ્રંથિ આવેલી છે જે મૂત્રપિંડ આવેલું હોય છે દરેક સ્ત્રી અને પુરુષમાં તો આ જે મૂત્રપિંડ છે તેની સહેજની ઉપરની બાજુએ કઈ ગ્રંથિ આવેલી હોય છે તો અહીંયા તમારો જવાબ આવશે એડ્રેનલ ગ્રંથિ આવેલી હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સિત્યોતેર એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન નામના હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી ઝરે છે આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટેન્ટ છે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ તમારે ઘણી વખત પૂછાતો હોય છે તો એપિનેફ્રેન અને નોર એપિનેફ્રિન નામના હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી ઝરતા હોય છે તો અહીંયા તમારો જવાબ આવશે એડ્રેનલ ગ્રંથિ ઓકે તો મૂત્રપિંડોની સહેજની ઉપરની બાજુ આવેલી છે એડ્રેનલ ગ્રંથિ અને આ એડ્રેનલ ગ્રંથિમાંથી બે સ્ત્રાવ વહે છે એક છે એપિનેફ્રાઇન અને બીજું છે નોન નોર હેપી ઓકે આ આપણે યાદ રાખવાનું છે પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ કાર્ટિકો કોઇડ્સ નામનો હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી જરે છે કાર્ટિકોઇડ્સ નામનો હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી જરે છે તો પ્રશ્ન જવાબ આવશે તમારો એડરેનલ તો આ પણ જે હોર્મોન્સ છે કાર્ટિકોઈડ્સ નામનું હોર્મોન્સ એ પણ તમારું એડરેનલ ગ્રંથિમાંથી નીકળતું હોય છે તો અહીંયા મિત્રો આપણે એડરેનલ ગ્રંથિમાંથી કેટલા હોર્મોન જોયા એક તો તમે જુઓ એપિને ફ્રાઇન નો રેપિનેફ્રાઇન ઓકે અને ત્રીજો જોયો તમે અહીંયા કાર્ટિકોઇડ્સ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણસી કયા હોર્મોન્સ આપણા તંત્રને સક્રિય બનાવે છે તંત્ર તંત્રને સક્રિય બનાવવાનો મતલબ તંત્રનું કાર્ય શું છે આપણને ઉત્તેજિત કરવું આપણને જે ગુસ્સો આવે છે આપણને જે દુઃખની લાગણી વધારે પડતી થાય છે તો આ તંત્રના કારણે થતું હોય છે તો તંત્રને સક્રિય બનાવવાનું તેને ઉત્તેજિત કરવાનું કામ કોણ કરે છે કયો હોર્મોન્સ કરે છે તો અહીંયા તમારો જવાબ આવશે હેપીને ફ્રપીને ફ્રીન અને નોર હેપીને ફ્રીન ઓકે અહીંયા સીઝ ધ કરેક્ટ આન્સર હેપીને ફ્રીન અને નોર હેપીને ફ્રીન ઓકે હવે ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન નંબર એંસી છે કે કઈ ગ્રંથિને શરીરની ઇન્સ્યુલિન ફેક્ટરી કહેવામાં આવે છે શરીરની અંદર જે ઇન્સ્યુલિન આવેલા હોય છે ઓકે એ ઇન્સ્યુલિનની ફેક્ટરી કઈ ગ્રંથિને ગણવામાં આવે છે તો અહીંયા તમારો જવાબ આવશે પેનક્રિયાસ ઓકે તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આને પણ થોડું વધારે ધ્યાન આપજો કે કઈ ગ્રંથિ છે શરીરની અંદર જે ઇન્સ્યુલિનની ફેક્ટરી માનવામાં આવે છે તો એ છે તમારી ગ્રંથિ છે પેનક્રિયાશ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એક્યાસી પ્રશ્ન નંબર એક્યાસી છે કે જો લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જરૂર કરતાં ઓછું ભળે તો વ્યક્તિ કયા રોગનો ભોગ બને છે જો લોહીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ હોય ઓકે એમાં વધારે ઘટાડો થતો હોય છે જો વધારે થઈ જાય તો શું થાય છે કે ડાયાબિટીસ થઈ થઈ જાય છે હે ને તો વધારે થાય છે સોરી લોહીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ જો જરૂર કરતાં ઓછું ભણવા લાગે એટલે લોહીમાં ઓછું એનું પ્રમાણ થવા લાગે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થવા લાગે તો આપણને કયો રોગ થાય છે તો ડાયાબિટીસ થાય છે ઓકે ઓછો થાય ત્યારે ડાયાબિટીસ થાય છે તો આ ધ્યાનમાં રાખવું એટલે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના શું કરવામાં આવે છે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની ટેબ્લેટ આપવામાં આવે છે એનું કારણ શું છે કે લોહીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ શું થઈ જાય છે ઓછું થવા લાગે છે ઓછું બળવા લાગે છે એટલા માટે આપણને ડાયાબિટીસ થાય છે અને ડાયાબિટીસથી બચવા માટે આપણે શું કરીએ છીએ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અથવા તો ટેબ્લેટો લઈએ છીએ ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બ્યાસી કે જો લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જરૂર કરતાં વધારે બળી જાય તો વ્યક્તિ કયા રોગનો ભોગ બને છે હવે જો પહેલાં આપણે શું જોયું કે લોહીની અંદર ઇન્સ્યુલિન ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું પડે તો ડાયાબિટીસ થાય માટે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે બીજી કન્ડિશન અહીંયા શું કહે છે કે ઇન્સ્યુલિનમાં જો સોરી લોહીમાં જો ઇન્સ્યુલિનનું પ્રમાણ છે એ જરૂર કરતાં વધારે પડવા લાગે તો કયા પ્રકારનો રોગ થશે તો અહીંયા તમારો જવાબ આવશે હાઈપોગ્લેશિયમિયા ઓકે હા યાદ રાખવાનું છે જો લોહીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો હાઈ હાઈપોગ્લેશિયમ ગ્લેશિયમિયા નામનો રોગ થાય છે અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ભળવાનું ઓછું થઈ જાય તો તમારો ડાયાબિટીસ થાય છે ઓકે ચાલો પ્રશ્ન નંબર ત્યાંસી જોઈએ જે પ્રશ્ન નંબર ત્યાંસી છે પુરુષોની જાતીય ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ જરે છે પુરુષોની જે જાતીય ગ્રંથિ છે તેમાંથી કયો સ્ત્રાવ જરે છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા તમારો જવાબ આવે છે એન્ડ્રોજન ઓકે તો આ યાદ રાખવાનું છે એન્ડ્રોજન એસ્ટ્રોજનમાં ભૂલ નથી કરવાની પુરુષોની જાતીય ગ્રંથિ આવશે ત્યાં ડ્રો આવે છે એટલે કે એન્ડ્રોજન ઓકે હવે જોઈએ પ્રશ્ન નંબર ચોર્યાસી કે સ્ત્રીઓની જાતીય ગ્રંથિમાં કયો સ્ત્રાવ આવે છે પુરુષોમાં આપણે એન્ડ્રોજન જો ડ્રો યાદ રાખવાનું છે એન્ડ્રોજન ઓકે તો સ્ત્રીઓની જાતીય ગ્રંથિમાં કયો સ્ત્રાવ કયો સ્ત્રાવ જરતો હોય છે કયો હોર્મોન જરતો હોય છે તો એનો જવાબ આવશે તમારો તમારો જવાબ આવશે એ અને સી એટલે કે પ્રોજેસ્ટેરોન ઓકે અને એસ્ટ્રોજન એસ્ટ્રોજન એન્ડ્રોજનમાં ભૂલ નથી કરવાની ડ્રો આવશે ત્યાં પુરુષનું આવશે ઓકે પુરુષની જાતીય ગ્રંથિમાંથી જે હોર્મોન ઝરે છે તેને એન્ડ્રોજન કહેવામાં આવે છે સ્ત્રીઓની જાતીય ગ્રંથિમાંથી જે હોર્મોન ઝરે છે તેને પ્રોજેસ્ટેરોન અને એન્ડ એસ્ટ્રોજન આ બંને પ્રકારના હોર્મોન ઝરે છે ઓકે તો બંને યાદ રાખવાના છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રેરોન આ બંને એટલે અહીંયા તમારો જવાબ શું આવશે સી ઇઝ ધ સોરી ડી ઇઝ ધ કરેક્ટ આન્સર એ અને સી બંને ઓકે હવે જોઈએ કે પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે કોષ એ જીવંત પ્રાણીનો મૂળભૂત એકમ છે નીચેનામાંથી કયો કોષનો ભાગ નથી હવે મિત્રો જુઓ આ જી સેટની તમારી જાન્યુઆરી બે હજાર બેમાં પૂછાયેલું ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન છે કે કોષ એ જીવંત પ્રાણીનો મૂળભૂત એકમ છે આપણા જે પણ આપણે જીવંત પ્રાણી છે એનો મૂળભૂત એકમ આપણે જોયો તો કોષ વિશે મેં વાત કરી હતી ચેતા કોષ વિશે હે તો કોષ એ શું છે કે જી જીવંત પ્રાણી મૂળભૂત એકમ છે અને નીચેનામાંથી કોયું કોષ ભાગ નથી તો જો અહીંયા આપેલો છે કોષ આવરણ કોષરસ કોષ કેન્દ્ર અને અક્ષતંતુઓ એટલે કે જેને આપણે ચેતાક્ષ કહીએ છીએ ઓકે તો આમાંથી કયો ભાગ નથી તો અહીંયા ચેતાક્ષ જે છે જે અક્ષતંતુઓ છે એ કોષનો ભાગ નથી કોષનો ભાગ કયો આવશે કે કોષનું જે આવરણ હશે ઓકે પછી કોષ રસ કોષમાં વચ્ચો વચ્ચે અહીંયા કેન્દ્ર આવેલું હોય છે તો કો કોષ કેન્દ્ર અને અહીંયા આજુબાજુ કોષ રસ આવેલો હોય છે ઓકે તો આવરણ કોષરસ અને કોષ કેન્દ્ર આ શું છે કોષનું એક એકમ જે આપણા જીવન પ્રાણીનું મૂળભૂત એકમ કોષ છે આ તેના ભાગ છે ઓકે અક્ષતંતુ જે છે એ આપણે ચેતા કોષનો ભાગ થઈ જશે ઓકે અક્ષતંતુઓ આવી રીતે આવશે અહીંયા અક્ષતંતુઓ જે આપણે બતાવ્યું હતું ને અહીંયા મેં તમને કહ્યું હતું આ ડેન્ડ્રાઇટ છે તો ડેન્ડ્રાઇટની અંદર શું આવે છે તમારો કોષ આવેલો હોય છે ઓકે અને એ કોષની અંદર કોષનું આવરણ આવેલું હોય છે કોષ રસ આવેલું હોય છે એક પ્રવાહી પદાર્થ આવેલો હોય છે જેને કોષરસ કહેવામાં આવે છે અને એક વચોવચ કેન્દ્ર આવેલું હોય છે કોષ કેન્દ્ર આવેલું હોય છે ઓકે તો આ જે અક્ષતંતુઓવાળો છે એટલે કે તમારા અહીંયા એન્ડેડ બટન જે છે ઓકે એક્સોનના તો એ જે અક્ષતંતુઓ જે છે એ તમારા શું કહેવાશે એ તમારા ચેતાકોષનો ભાગ ગણાશે ચેતા કોષમાં તમારું ડેન્ડ્રોઈડ આવશે એક્સોન આવશે અને એક્સોનું જે એન્ડેડ ભાગ છે એટલે કે એન્ડેડ બટન જે છે એને તમારા અહીંયા આવશે આપણે ચેતાકોષમાં ઓકે તો ચેતા ચેતાકોષના ત્રણ ભાગ ડેન્ડ્રાઇટ એક્સોન અને એક્સોન બટન આ ત્રણ વસ્તુ ચેતા કોષમાં આવશે પરંતુ આપણને અહીંયા ફક્ત કોષની વાત કરી છે ઓકે તો ફક્ત કોષની અંદર શું આવશે તમારું કોષ આવરણ કોષ રસ આવશે અને કોષ કેન્દ્ર આવશે જે અહીંયા કોષ આવેલો હોય છે એ કોષની વાત કરેલી છે ઓકે ચાલો તો અહીંયા જવાબ કયો આવશે નથી પૂછી છે તો અક્ષતંતુઓ નથી ઓકે ચાલો પ્રશ્ન નંબર છ્યાસી જોઈએ પ્રશ્ન નંબર છ્યાસી છે કે સ્વયં સંચાલિત ચેતાતંત્રનો ભાગ જે શરીરને શક્તિના વપરાશ માટે તૈયાર કરે છે સ્વયં સંચાલિત જે ચેતાતંત્ર છે જે જાતે જ કાર્ય કરતું હોય છે એમાં આપણે આપણે પોતે કાર્યરત હોતા નથી તે તેના રીતે સ્વયં રીતે ચાલતું હોય છે એવા જ ચેતા તંત્રનો જે ભાગ છે જે શરીરને શક્તિના વપરાશ માટે શું કરે છે તૈયાર કરે છે આપણા શરીરને શક્તિના વપરાશ માટે શું કરે છે તૈયાર કરે છે તો એ કયો ભાગ છે અહીંયા એ પૂછવામાં આવી છે અને આ પણ તમારો જી સેટ જાન્યુઆરી બે હજાર બેમાં પૂછાયેલો પ્રશ્ન છે તો અહીંયા તમારો જવાબ આવશે એ પરાનુકંપી તંત્ર પરાનુકંપી તંત્ર શું કરે છે કે આપણને જે આપણે ઉત્તેજિત થઈ ગયા છે અનુકંપી તંત્રના કારણે જે આપણામાં ક્રોધ ઉત્પન્ન થયો છે ગુસ્સો ઉત્પન્ન થયો છે બહુ જ આપણે દુઃખી થઈ ગયા છે તો આ જે સિચ્યુએશન બને છે તેને શું કરે છે તેને ઠંડી પાડે છે એટલે કે ગુસ્સાને કંટ્રોલ કરવાનું કામ કરે છે ઓકે તો શરીરની જે શક્તિ છે એના વપરાશ માટે શરીરની અંદર જે શક્તિ છે એનો વપરાશ તે કરી અને આપણા ગુસ્સાને શું કરે છે ઠંડો કરવાનો પ્રયત્ન કરે તો એ પણ અનુકંપી તંત્ર ઓકે જે શું કરે છે આપણને શાંત રાખવાનું કામ કરે છે અને ઉશ્કેરવાનું ઉત્તેજિત કરવાનું કામ કોણ કરે છે તો તંત્ર કરે છે ઓકે તો અહીંયા આપણે તમારે યાદ રાખવાનું છે સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ છે પરાનુકંપિત ચેતાતંત્ર અને અનુકંપી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત કરવાનું કામ કરે છે તે એટલે આપણે જસ્ટ એક્ઝામ્પલ તરીકે યાદ રાખવા માટે એવું કહી શકાય કે જે તંત્ર છે એ આગ લગાવવાનું કામ કરે છે જ્યારે પરાનુકંપી તંત્ર છે તે શું કરે છે આગ ઓલવવાનું કામ કરે છે ઓકે ચાલો પ્રશ્ન નંબર સત્યાસી જોઈએ તો પ્રશ્ન નંબર સત્યાસી છે પી અને ક્યુ વિભાગને જોડવાના છે સાચી રીતે જોડેલી શ્રેણી દર્શાવો હા પણ તમારો બે હજાર બે માં પૂછાયેલા પ્રશ્ન છે તો અહીંયા જો જેમ્સ લેંગનું સિદ્ધાંત છે કેનન બોર્ડનું સિદ્ધાંત છે સ્ક્ટરનું સિદ્ધાંત છે અને વોટસનનું સિદ્ધાંત છે ઓકે વોટસન એ શું કહ્યું જેમ્સલેન્ગીએ કયો સિદ્ધાંત આપ્યો હતો તો અહીંયા આપણે જોડકા જોડવાના છે તો અહીંયા જો મિત્રો જોડકા જોડે તેમાં તમારું જેમ્સ લેંગે જો સિદ્ધાંત આપીએ છે તે એમણે શું કહ્યું છે કે આપણે જો ભાગી જઈએ છીએ એટલે આપણે કોઈ ક્રિયા કરીએ છીએ આના કારણે આપણને ડર લાગે છે ઓકે આપણે કોઈ વસ્તુ એવી ભયાનક વસ્તુને જોઈએ છીએ અને એનાથી આપણે શું કરીએ છીએ ભાગવા લાગીએ છીએ અને ભાગવાથી આપણા અંદર ડર ઉત્પન્ન થાય છે કે પહેલી ક્રિયા થાય છે અને પછી આપણામાં શું થાય છે આવેગ ઉત્પન્ન થાય છે આવેગનો અનુભવ આપણને પછી થાય છે પહેલા ક્રિયા થાય છે અને પછી આવે અનુભવ થાય છે તો એ સિદ્ધાંત કોને આપ્યો પછી આવેગ અનુભવાય છે આપ્યો છે તો કેનન બોર્ડનું કહેવું શું થાય છે કેનન બોર્ડ એમ કે છે કે આવેગમાં થેલેમસની મુખ્ય ભૂમિકા હોય છે હવે કેનન બોર્ડે એમ કે એના સિદ્ધાંતમાં એમને એમ કીધું કે પહેલા આપણને ડર લાગે છે એટલે આપણે ભાગીએ છીએ કેનન સિદ્ધાંત છે હવે અહીંયા આપણને જે ઓપ્શન આપે છે એના આધારે જોઈએ તો આ થેલેમસની જે ભૂમિકા છે એ વિશે વાત કરી છે કેનન બોર્ડે ત્યારબાદ જોઈએ કે સાકટરે શું કહ્યું તો સાકટરે આવેગનો બુધાત્મક શારીરિક સિદ્ધાંત આપ્યો છે કે આવેગનો જે બુધાત્મક શારીરિક સિદ્ધાંત છે તે કોણે આપ્યો છે તો સાકટરે આપ્યો છે અને વોટસનનો વર્તનવાદ આપ સૌને ખ્યાલ હશે ઓકે તો અહીંયા આપણું જોડકું છે એમાં બે નંબર ક્યાં છે તો જ્યાં એમાં બે નંબર દેખાય એ ઓપ્શન રાખો બાકીના કેન્સલ કરી દો ઓકે તો આપણે અહીંયા કરી દીધા હવે એમાં બે વાળા તો બંનેમાં છે તો હવે બીને જો બીમા એક હોય તો અહીંયા પણ બીમા એક છે અહીંયા પણ બીમા એક છે તો સીમાં જો નંબર નંબર જ્યાં હોય ત્યાં રાખો તો તો છે મતલબ આ બી પણ તમારો કેન્સલ થઈ ગયો તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે આપણો સાચો જવાબ શું આવશે એ આવશે ઓકે અને જો ડીમાં ત્રણ નંબર તો ડીમાં આપણે ત્રણ નંબર છે ઓકે પ્રશ્ન નંબર અઠ્યાસી જોઈએ કે ખોરાકની માત્રાનું સંચાલન કોના દ્વારા થાય છે ખોરાકની જે માત્રા છે તેનું સંચાલન કોના દ્વારા થાય છે તો અહીંયા તમારો જવાબ આવશે હાઇપોથેલિમસ દ્વારા થાય છે ઓકે જે ભૂખ છે ઓકે ભૂખનું આપણે ભૂખ છે ઊંઘ છે તરસ છે તો આ બધાનું નિયંત્રણ પણ કરે છે હાઈપોથેલિમસ કરે છે તો ભૂખ છે એ ખોરાક સાથે સંકળાયેલી છે હે ને તો ખોરાકની માત્રાનું સંચાલન કોના દ્વારા થાય છે હાઈપોથેલિમસ દ્વારા થાય છે અને આ પ્રશ્ન પણ તમારો બે હજાર બેમાં પૂછાયેલો છે ત્યારબાદ જુઓ કે નેવ્યાશી નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ચેતાતંત્ર મજ્જાતંત્રનું પાયાનું એકમ છે એટલે કયું ચેતાતંત્ર પાયાનું એકમ ગણાય છે તો ચેતાતંત્રમાં સૌથી મહત્વનું પાયાનું એકમ કયો ગણાય છે આ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી ઓકે તો અહીંયા જવાબ આવશે ચેતાકુશ જે ચેતાકુશ છે એ ચેતા તંત્રનો પાયાનો એકમ ગણાય છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર નેવું છે કે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે કારણ કે જો આ પ્રશ્નની પણ આપણે આગળ ચર્ચા કરી હતી ને તો પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે આપણ બે હજાર ત્રણમાં તમારો પ્રશ્ન પૂછાયેલો છે તો અહીંયા તમારો જવાબ આવશે કે તે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસ શું કરે છે નિયંત્રણ કરે છે બિલકુલ કરે છે હે ને કારણ કે સર્વોપરી ગ્રંથિ કેમ કહેવામાં આવે છે કે તે બધી જ ગ્રંથિઓનું સ સંચાલન પિટિટરી ગ્રંથિ કરે છે એટલે એને માસ્ટર ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે કે જેને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે તો તેના દ્વારા શું થાય છે અંતસ્ત્રાવી ગ્રંથિઓના રસત્રાવનું નિયંત્રણ તે કરે છે બિલકુલ કરે છે ઓકે ત્યારબાદ તે વિપુલ પ્રમાણમાં વિવિધ રસ ઉત્પન્ન કરે છે તો આ તો ખોટું છે ત્યારબાદ જુઓ કે પૂર્વ બાલ્યાવસ્થામાંથી શારીરિક વિકાસનું નિયંત્રણ પણ કરે છે તો જો બધી જ ગ્રંથિઓનું નિયંત્રણ તેના દ્વારા થતું હોય તો શારીરિક વિકાસનું નિયંત્રણ જે પણ ગ્રંથિ દ્વારા થાય છે ઓકે તો જે જે પણ ગ્રંથિ દ્વારા શારીરિક વિકાસ થાય છે તો એનું પણ નિયંત્રણ કોણ કરશે પિટિટરી ગ્રંથિ કરશે ઓકે તો આ પણ આપણું સાચું છે એટલે કહેવાનો મતલબ તમારા અહીંયા બે વિધાનો સાજા છે એક અને ત્રણ તો અહીંયા તમારો જવાબ આવશે કે એક અને ત્રણ બંને સાચા છે ઓકે બીજા નંબરનું ખોટું છે you. <laughs> ત્યારબાદ જોઈએ કે એકાણુંમાં નંબરનો પ્રશ્ન છે તો શરીરની ચયાપચન ચયાપચયની ક્રિયા માટે નીચેનામાંથી કયો રસ સીધી રીતે જવાબદાર છે જુઓ અહીંયા આપણે પહેલાં પણ અગાઉ પણ હમણાં જ પ્રશ્ન આવી ગયો આ જ વિડીયોમાં આવ્યો છે ને આગળ તો અહીંયા જો ડિસેમ્બર બે હજાર ત્રણમાં પૂછાયેલો છે જી સેટમાં પ્રશ્ન અને એમાં આપ્યું છે કે શરીરની જે ચયાપચયની જે ક્રિયા છે આપણે ખોરાક લઈએ છીએ તે ચયાપચયની ક્રિયા છે એના માટે કયો રસ ત્રાવ મતલબ શું થશે કે હોર્મોન કે કયો હોર્મન જવાબદાર છે તો અહીંયા તમારો જવાબ આવશે થાઇરોક્સિન આપણે વાત કરીએ તો થાઇરોઇડમાંથી જે થા થાઇરોડ ગ્રંથિ છે એમાંથી જે સ્ત્રાવ જરે છે અને આપણે થાઇરોક્સિન કહીએ છીએ અને થાઇરોક્સિનનું કાર્ય શું છે શરીરની અંદર જે ચયાપચયની ક્રિયા છે તેનું સંતુલન કરવાનું કે તેના ક્રિયા માટે પણ જવાબદાર હોય છે થાઇરોક્સિન રસ્ત્રાવ જવાબદાર હોય છે ત્યારબાદ જોઈએ કે બાણું નંબર પ્રશ્ન નંબર ચેતાકોષમાં ચેતાકોષમાં થાય છે કોનો સમાવેશ થાય આગળ આપણે જોયું કોષમાં કોનો સમાવેશ થાય છે ને તો કોષ અહીંયા આપણે મેં તમને કહ્યું ચેતાકોષ આ પ્રમાણે હશે ઓકે આ રીતે ચેતાકોષ હોય છે ઓકે જસ્ટ તમને એમને પ્રોવ કરીને બતાવું છું તો આ રીતે તમારા ચેતાકોષ હોય છે અહીંયા બટન હોય છે ઓકે એન્ડેડ બટન હોય છે અને આ જે છે આ તમારું ડેન્ડ્રાઇટ છે આ જે તમારું એક્સોન છે અને આ એક્સોન એન્ડેડ બટન હોય છે ઓકે તો આ ત્રણ ભાગ તમારા આ જે છે આ તમારા ચેતાકોષના ભાગ છે જ્યારે તમને કોષની વાત કરી હતી તો અહીંયા કોષ આવેલો છે તો કોષની અંદર આવરણ આવશે ઓકે પ્લસ કોષ કેન્દ્ર આવશે અને પ્લસ એની આજુબાજુ જે પણ પ્રવાહી આવેલું છે તેને આપણે કોષ રસ કહીએ છીએ તો આ ચે એ કોષના ભાગો હતા પરંતુ ચેતાકોષમાં કોનો સમાવેશ થાય છે તો કોષ શરીર અને ચેતાક્ષનો સમાવેશ થાય છે કોષ શરીર અને લઘુતંતુનો સમાવેશ થાય છે ચેતાક્ષ અને લઘુતંતુનો સમાવેશ થાય છે કે કોષ શરીર ચેતાક્ષ અને લઘુતંતુ ત્રણેનો સમાવેશ થાય છે તો અહીંયા તમારો જવાબ આવશે કે કોષ શરીરનો પણ સમાવેશ થાય છે ચેતાક્ષનો પણ સમાવેશ થાય છે અને લઘુ તંતુનો પણ સમાવેશ થાય છે કોષ શરીર જે તમારું ડેન્ડ્રાઇટમાં આવેલું છે તો બિલકુલ આ ચેતાકોષમાં આવી ગયું પછી ચેતાક્ષ એક્સ વન તો એક્સ વન પણ તમારું અહીંયા આવી ગયું અને લઘુ તંતુ જે આપણે એન્ડેડ બટન કયા ઓકે આ જે તંતુ તમને દેખાઈ રહ્યા છે ડાળી જેવા તે તમારા લઘુ તંતુ છે તો ત્રણે ત્રણનો સમાવેશ થાય છે તો અહીંયા ડીઝ ધ કરેક્ટ આન્સર ઓકે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેનામાંથી કયા લેટ લેટિન શબ્દનો અર્થ નાનું મગજ થાય છે હવે આ પણ પ્રશ્ન તમારો બે હજાર ચારમાં પૂછાયેલો છે તો નીચેમાં જે તમને સ્પાઇનલ કોડ બ્રેન સ્ટેમ્પ સેરેબલમ અને ફોર બ્રેન આ જે ચાર શબ્દો આપ્યા છે તેમાંથી કયો લેટિન શબ્દ છે જેનો અર્થ આપણે એવું કહીએ છીએ કે આને નાનું મગજ કહીએ છીએ તો અહીંયા તમારો જવાબ આવશે સેરેબલમ સેરેબલમ છે તેને આપણે નાનું મગજ તરીકે ઓળખીએ છીએ તો જો મિત્રો અંગ્રેજી વર્ડ પણ પૂછાય છે તો તમારે ખાસ અંગ્રેજી વર્ડ ધ્યાનમાં રાખવાના છે વારંવાર કહું છું કે જ્યારે આપણે ગુજરાતીમાં પ્રિપેરેઝન કરીએ છીએ તો અંગ્રેજી વર્ડ પણ આપણને ખબર હોવા જોઈએ મેન મેન વર્ડ તો આપણને ખ્યાલ હોવા જ જોઈએ ઓકે તો નાનું મગજ છે આને આપણે અંગ્રેજીમાં એ વાસ્તવમાં તે લેટિન શબ્દ છે એટલે આપણે તેને આપણે કહીએ છીએ સેરેબલમ ઓકે ચાલો ત્યારબાદ એ પ્રશ્ન નંબર ચોરાણું ખાવું પીવું જાતીય વર્તન ઊંઘવું અને ઉષ્ણતા નિયંત્રણ જેવી બાબત નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે બે હજાર છમાં પૂછાયેલો પ્રશ્ન છે તો અહીંયા તમારો જવાબ આવશે હાઈપોથેલી મસમિયા હમણાં શું વાત કરી ઊંઘવું બરાબર તરસ લાગવી આપણને જે તો ઊંઘવામાં આવી જાય જે તમારી ઊંઘ છે ઓકે ખાવું ભૂખ લાગે ભૂખ તો અહીંયા તમારે યાદ રાખવાના જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે ભૂખ ઓકે પછી તરસ ઊંઘ અને જાતીય વર્તન ઓકે જાતીય વર્તન આ તમારી કેવી જે પ્રાઇમરી જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત છે તો આ તમામ પ્રાથમિક જરૂરિયાત છે તેનું નિયંત્રણ કોના દ્વારા થાય છે હાઈપોથેલેમસ દ્વારા થાય છે કે ભૂખનું ખાવાની જો નિયંત્રણ કરે છે તો હાઈપોથેલેમસ પાણી પીવાની વસ્તુનું જે નિયંત્રણ કરે છે તો હાઈપોથેલેમસ ઊંઘવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે તો હાઈપોથેલિમસ ઓકે જાતીય વર્તનનું નિયંત્રણ કરે છે તો હાઇપોથેલેમસ ઓકે ઉષ્ણતા નિયંત્રણ જે આપણા તાપમાન છે તેનું પણ નિયંત્રણ આપણા અંદર હાઈપોથીલેમસ દ્વારા થાય છે ઓકે તો અહીંયા જવાબ આવશે હાઇપોથેલેમસ પ્રશ્ન નંબર પંચાણું છે દ્રષ્ટિ પટલ નેત્રપટલ જેને આપણે રેટિના કહીએ છીએ રેટીનામાં કયા પ્રકારના ગ્રાહક કોષો જોવા મળે છે ઓકે તો તમારો બે હજાર છમાં પૂછાયેલો પ્રશ્ન છે જે આપણી રેટીના છે આંખની ઓકે તો એ રેટીનામાં કયા પ્રકારના ગ્રાહક કોષો જોવા મળે છે તો અહીંયા તમારો જવાબ આવશે સળી કોષો અને શંકુ કોષો ઓકે સળી કોષો અને શંકુ કોષોના સંકોચન અને એના કારણે ફેલાવના કારણે આપણી આંખની કીકી ઉપર શું થાય છે ઈમેજ બનતી હોય છે દૂરથી કે નજીકથી જે વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ ત્યારે સળી કોષો અને શંકુ કોષોમાં શું થાય છે સંકોચન અને તેનો ફેલાવ થતો હોય છે છે તો રેટિનામાં કયા પ્રકારના ગ્રાહક કોષો જોવા મળશે સળી કોષો અને કોષો ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન નંબર છન્નું છે મગજનું ચેતવણી સૂચક ઘડિયાળ જેને આપણે સેરેબલમ એલાર્મ ક્લોક ક્લોક તરીકે ઓળખીએ છીએ કે જે મગજનું આપણે જે ઘડિયાળ છે મગજની અંદર જે ચેતવણી સૂચક ઘડિયાળ છે જે મગજમાં ઉદ્દીપકોને પસંદગીપૂર્વક ફિલ્ટર કરીને મોકલે છે ઓકે આપણા મગજ સુધી જે પણ ઉદ્દીપકોની ઈમેજ બનતી હોય છે જે પણ માહિતી પહોંચતી હોય છે એ ફિલ્ટરિંગ થઈને પહોંચતી હોય છે ઓકે કોના દ્વારા થાય છે તો જે સારાબલમ એલાર્મ ક્લોક છે ઓકે એના દ્વારા શું થાય છે ફિલ્ટર કરીને મોકલવાનું મગજમાં જે પણ આપણે બહારથી જે પણ સંદેશાઓ આવે છે તે ફિલ્ટર કરીને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે આપણું સેરેબલમ એલાર્મ ક્લર્ક ઓકે તો તેને શું કહેવામાં આવે છે એટલે કે મગજનું એલાર્મ એલાર્મ ક્લર્ક કોને કહીશું તો અહીંયા તમારો જવાબ આવશે જાળરૂપ પ્રવૃત્તિ તંત્ર ઓકે અહીંયા તમારો જવાબ શું આવશે ઝાડરૂપ પ્રવૃત્તિ તંત્ર ઓકે અને આ તમારો બે હજાર આઠમાં પૂછાયેલો પ્રશ્ન છે ત્યારબાદ જોઈએ કે બે ચેતાકોષો વચ્ચે થતાં રાસાયણિક સંદેશાના વહનને શું કહેવાય છે એક ચેતાકોષ આપણે પહેલાં જ વાત કરી હતી ને આ એક ચેતાકોષ છે અને બીજો ચેતાકોષ અહીંયાની સાથે જોડાય છે ઓકે અને આ જે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે રાસાયણિક સંદેશો રાસાયણિક એટલે કેમિકલ જે શું થાય છે કેમિકલ પહેલાં આપણું જે સંદેશો આવે છે ઓકે બહારથી માહિતી આવે છે એ માહિતી કેવા સ્વરૂપમાં હોય છે ઇલેક્ટ્રિક રૂપમાં હોય છે આગળ જતાં એક્સોનમાં થઈ અને જ્યારે એન્ડેડમાં આવે છે ઓકે અન્ય તંતુઓમાં લઘુ તંતુઓ પછી ત્યાંથી એન્ડેડ બટનમાં જ્યારે પ્રવેશ છે એની અંદર એક કોથળી આવેલી હોય છે એન્ડેડ બટનમાં ત્યાં એ કોથળીમાં શું થાય છે કે જે સંદેશો ઇલેક્ટ્રિક રૂપમાં આવ્યો હોય છે એ કેમિકલ રૂપમાં થઈ જતું હોય છે એટલે પરિવર્તિત થઈ જાય છે કેમિકલમાં અને કેમિકલમાં પરિવર્તિત થઈ અને બીજા ચેતાકુસમાં એન્ટર કરે છે અને બીજા ચેતા જેવું એન્ટર કરશે એવું તરત જ એ પાછું ઇલેક્ટ્રિક રૂપમાં જતું રહેશે ઓકે તો આ જે સંદેશાનું જે વહન થાય છે બે ચેતા કોષો વચ્ચે એ વહનને આપણે શું કહીએ છીએ તો અહીંયા તમારો જવાબ આવશે ન્યુરો ટ્રાન્સમીટર ઓકે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે ન્યુરોટ્રાન્સમીટર કોને કહેવાય છે કે જે રાસાયણિક જે પણ આપણે કેમિકલ છે એ રાસાયણિક પ્રવાહ છે કેમિકલ દ્વારા જે આપણે કેમિકલ પ્રવાહ કહીએ છીએ સંદેશો આવે છે ઇલેક્ટ્રિક રૂપમાં પછી તે જાય છે તમારું કેમિકલ રૂપમાં અને કેમિકલમાંથી તે પાછું બીજામાં ટ્રાન્સફર થાય છે જેને આપણે શું કહીએ છીએ ન્યૂરો મીટર કહીએ છીએ ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર અઠાણું જે ખાલી જગ્યા દ્વારા માહિતીનું પ્રસારણ કોષ શરીરમાંથી બીજા ચેતાકોષમાં જાય છે ઓકે તો અહીંયા કોના દ્વારા માહિતીનું જે પ્રસારણ છે એ કોષ શરીરમાંથી બીજા ચેતાકોષમાં જાય છે બે હજાર દસમાં પૂછાયેલો પ્રશ્ન છે તો અહીંયા તમારો જવાબ આવશે ચેતાક્ષ દ્વારા એટલે કે આ જે તમારું છે આ તમારું શરીર કોષ શરીર છે અને આ કોષ શરીરમાંથી એક્સોનમાં થઈ અહીંયા લઘુતંતુઓમાં થઈ અને બીજા ચેતાકોષમાં તે પ્રવેશે છે તો બસ આ જ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારે કોના દ્વારા માહિતીનું જે પ્રસારણ છે એ કોષ શરીર આ કોષ શરીર છે એ કો કોષ શરીરમાંથી બીજા ચેતાકોષમાં જાય છે તો કોષ શરીરમાંથી ક્યાંથી પસાર થશે એક્સોનમાંથી જશે ઓકે જેને આપણે ચેતાક્ષ કહીએ છીએ તો એક્સોનમાંથી પસાર થઈ અને તે બીજા ચેતાકોષમાં પ્રવેશે છે ઓકે તો અહીંયા જવાબ આવશે ચેતાક્ષ પ્રશ્ન નંબર નવ્વાણું જોઈએ કે સૌથી ઝડપથી ચેતાકોષ દર કલાકે લગભગ ખાલી જગ્યા માઇલની ઝડપે ચેતા પ્રવાહને મોકલી શકે છે સૌથી ઝડપથી જો ચેતાકોષ હોય દર કલાકે દરેક કલાકે લગભગ કેટલા માઇલની ઝડપે ચેતા પ્રવાહને આગળ મોકલે છે 见。谢谢 તો અહીંયા તમારો જવાબ આવશે બસ્સો માઈલની ઝડપે જે ચેતા પ્રવાહને એ ચેતા કોષ છે એ આગળ મોકલે છે ઓકે પ્રશ્ન નંબર સો જોઈએ તો પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ જેને રિફ્લેક્સ એક્શન કહીએ છીએ ખાલી જગ્યા દ્વારા સંચાલિત થાય છે જે પણ રિફ્લેક્સ એક્શનની જે પ્રતિક્રિયાઓ છે ઓકે તો જે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે એ કોના દ્વારા સંચાલિત થાય છે આ તમારો બે હજાર સોળમાં પૂછાયેલો પ્રશ્ન છે તો અહીંયા તમારો જવાબ આવશે કરોડરજ્જુ દ્વારા ઓકે તો રિફ્લેક્સ એક્શનની જે પણ પ્રવૃત્તિ છે કોના દ્વારા સંચાલિત થશે કરોડ રજૂ દ્વારા થશે તો મિત્રો આ રીતે આપણે આજના જે વર્તનના જૈવિક આધારો હતા એના રિલેટેડ જે પણ પ્રશ્નો તમારા જી સેટમાં પૂછાયા હતા તેની પણ આપણે ચર્ચા કરી લીધી સાથે સાથે આપણે એમ સીક્યુઝ પણ કરી દીધા ઓકે તો મિત્રો આ પ્રશ્નોને ખાસ વાંચજો સમજવાનો પ્રયત્ન કરજો ઓકે અને જ્યાં ન સમજાય ત્યાં મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને પૂછી શકો છો અથવા તો આપણું જે જી સેટ સાયકોલોજીનું ગ્રુપ ચાલી રહ્યું છે ગ્રુપમાં જોડાઈ અને મને પર્સનલ મેસેજ પણ ત્યાં કરી શકો છો તો મિત્રો આ आजिनमाटी अटलूस, थेंक यू सो मच.